પાટણના રાજપુર ગામમાં ધૂળેટીના પર્વમાં બળદોની સંખ્યા ઓછી હોય શણગાર સજેલા ટ્રેક્ટરમાં હાથિયાઓ કાઢવામાં આવ્યા હતા, જેમાં ગામના બાળકોને બેસાડી પરંપરાગત ગામ પ્રદક્ષિણામાં સમગ્ર ગામ ઉમટ્યું હતું. પાટણ નજીક રાજપુર ગામમાં લેઉવા પાટીદારો ઠાકોરો સહિત 3000ની વસ્તી ધરાવતા ગામમાં 450 વર્ષ અગાઉ બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના કરાઈ હતી. ત્યારથી દર ધૂળેટીએ એકત્રિત થતા ગામ લોકો પરંપરાગત ધાર્મિક ઉત્સવ ઉજવતા હોય છે, જેમાં ધૂળેટીના દિવસે સવારે બહુચર માતાના મંદિરમાં ગામ લોકો ઉમટ્યા હતા, જ્યાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં બપોરે 4 વાગે સમસ્ત ગામના લોકમેળાવની રંગત જામી હતી. આ મેળાવડા બાદ સાંજે બ્રહ્માણી માતાજીનો હાથિયો નીકળ્યો હતો. આ હાથિયો છેલ્લા 435 વર્ષથી બળદની 4 જોડથી ગાડામાં નીકળતો હતો અને ગામના નાના બાળકોને બેસાડી ગામની પ્રદક્ષિણા કરાતી હતી, પરંતુ સમય જતાં બળદની જગ્યા ટ્રેક્ટરે લીધી છે. બળદોની સંખ્યા ઓછી થઈ છે અને બળદોના અભાવના કારણે હાથિયો છેલ્લા 15 વર્ષથી 4 ટ્રેક્ટરમાં કાઢવામાં આવે છે. સોમવારે ટ્રેક્ટર ટ્રોલીને કાચથી શણગારવામાં આવી હતી. ગામની પ્રદક્ષિણા સમયે મહિલાઓ દ્વારા હાથિયાના વધામણા કરવામાં આવ્યા હતા. મોઢેરાના નજીક મહેસાણા નાયક બંધુઓએ ચારચા ચોકમાં ભૂંગળ વગાડીને માતાજીની રમઝટ જમાવી હતી. રાજપુર ગામ ખાતે બેઠેલા રાવણામાં ગામનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો, જે સર્વાનુમતે મંજૂર કરાયો હતો. પાટણ તાલુકાનું રાજપુર ગામની પાદરે બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલું છે. આશરે 1742માં આ બ્રહ્માણી માતાનું મંદિર વસેલું છે અને ત્યારથી અત્યાર સુધીમાં દર ધૂળેટીના દિવસે અહીંયા માતાજીનો હાથિયો નીકળે છે. માતાજીને હાથિયો પહેલાં તો બળદના ગાડામાં નીકળવામાં આવતો, પણ અત્યારે બળદના જાતિ લુપ્ત થતાં અત્યારે 4 ટ્રેક્ટરમાં હાથિયો નીકળવામાં આવે છે. પહેલાં 3 ટ્રેક્ટર હોય છે અને 4થા ટ્રેક્ટરમાં ટ્રોલી સાથે એમ હાથીઓ કંડારવામાં આવે છે અને હાથાની અંદર નાના નાના બાળકોને બેસાડી અને માતા ગામની પ્રદક્ષિણા કરી અને 4 ચોકમાં તેનું વિસર્જન થાય છે. અને તેની સાથે સાથે મોઢેરા ગામથી પધારેલા નાયકો ભૂગોળ વગાડીને માતાજીનું પ્રસ્થાન કરાવે, માતાજીના રથનું પ્રસ્થાન કરાવે છે અને રાત્રે 4 ચોકમાં નાયકો પોતાની નાટક રજૂ કરી અને માતાજીના ગણેશની સ્થાપન કરે છે અને માતાજીની જાત્રા પૂરી કરે છે.